ના પલાળવો ના લોટ બનાવો, એકદમ સોફ્ટ અને ટેસ્ટી, ખાવાની મજા આવી જાય ને, એવા આ છે ફરાળી ઉત્તપમ અને તેની સાથે ફરાળી રસમ અને ફરાળી ચટણી. જોઈને જ ખાવાનું મન થયું ને, તો શ્રાવણ મહિનામાં ફરાળમાં ગમે ત્યારે ફટાફટ બનાવી અને ખાઈ શકાય ને તેવા ટેસ્ટી આજે ફરાળી ઉત્તપમ રસમ અને ચટણી સાથે બનાવીએ. તેના માટે ગેસ પર ગરમ થતી પેનમાં સૌથી પહેલાં 1/4 કપ શિંગદાણા ઉમેરી દઈશું. આ શિંગદાણાને ફ્લેમ લો રાખતા સતત મિક્સ કરતા જઈને શેકવાના. શિંગદાણા આપણે ત્યાં સુધી શેકશું જ્યાં સુધી તેના ફોતરા છે ને તે ઓટોમેટિક નીકળવા લાગે. લગભગ 4-5 મિનિટ શેકતા હવે તેનો કલર એવો સરસ બ્રાઇટ રહી અને શિંગદાણાના ફોતરા શિંગદાણામાંથી અલગ ફટ પડવા લાગ્યા છે. જો હાથથી પ્રેસ કરતા તે તરત જ ઉખડી પણ જાય છે. તો આ શિંગદાણાને ગેસ પરથી નીચે ઉતારી એક ડીશમાં સહેજ એવા ઠંડા થવા રાખી દઈએ. એ દરમિયાન ફરી એ જ પેનને ગેસ પર રાખી લો ફ્લેમ પર 1/2 કપ સાબુદાણા તેમાં ઉમેરી દેવાના છે. અહીં સાબુદાણા નાના મોટા તમે જે પણ મળે ને અથવા ઘરમાં હોય ને તે લઈ શકાય. આ સાબુદાણાને પણ સહેજ એવી કચાશ દૂર કરવાની છે, માટે 2 મિનિટ મિક્સ કરતા જઈ અને શેકવાના, જેથી તેમાં ભેજનું પ્રમાણ હોય ને તો તે નીકળી જાય અને આ ઉત્તપમનું બેટર બનાવવા માટે સહેજ શેકાયેલા સાબુદાણા જ જોઈશે. આ સાબુદાણાની પેનને નીચે લઈ એક બીજી ડીશમાં શિંગદાણાની સાથે ઉમેરી દઈશું. બીજી સાઈડ એ દરમિયાન શિંગદાણા છે ને તે પણ ઠંડા થઈ ગયા છે. હાથથી પ્રેસ કરતા ફોતરા પણ ઉખડવા લાગ્યા છે. તો આ જ રીતે પ્રેસ કરી અને શિંગદાણાના ફોતરા અલગ કરી લેવાના. અત્યારે ફરાળમાં ખૂબ જ શિંગદાણા વપરાય છે, તો 1-2 કિલો શેકેલા શિંગદાણાના ફોતરા એકદમ સહેલાઈથી કાઢવાની રીતનો વિડીયો અમારી ચેનલ પર મેં મૂકેલો છે, જેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો તે જરૂરથી જોઈ અને આ મહિનો ઉપયોગી આ વિડીયોનો ઉપયોગ કરી ફોતરા કાઢી અને શિંગદાણા સાચવી શકશો. અહીં આ શિંગદાણાના ફોતરા ઉખડી ગયા છે ને તે મેં અલગ પણ કરી લીધા છે. તો આ સમયે શિંગદાણાને સૌથી પહેલાં મિક્સરના જારમાં ઉમેરી દેવાના. જારનું ઢાંકણ ઢાંકી પીસ્યા પછી અહીં શિંગદાણાનો આવો થોડો કરકરો ભૂકો તૈયાર કર્યો છે, જેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે બીજી સાઈડ શેકાઈ અને ઠંડા થઈ ગયેલા સાબુદાણા છે ને તેને પણ મિક્સરમાં જારમાં ઉમેરી દેવાના. હા, આ સમયે ધ્યાન એ રાખવાનું કે આ સાબુદાણા છે ને તે એકદમ ઠંડા થઈ ગયેલા હોવા જોઈએ અને અંદર વરાળ પણ નીકળી ગઈ હોય. જો આ સાબુદાણા સહેજ એવા ગરમ હશે ને તો તેનો સરખો પાવડર નહીં પીસાય. જારનું ઢાંકણ ઢાંકી સાબુદાણાને પીસ્યા પછી જુઓ આવો સ્મૂથ પાવડર બની તૈયાર થઈ ગયો છે. શિંગદાણાના ભૂકા સાથે સાબુદાણાનો પાવડર પણ ઉમેરી દેવાનો. સાથે તેમાં 2 મીડિયમ સાઈઝના લીલા મરચાના એકદમ ઝીણા સમારેલા ટુકડા ઉમેરશું, જે તીખાશ પસંદ હોય ને તે પ્રમાણે લેવાના. સાથે 1/2 ટીસ્પૂન આદું ચોપ કરી ઉમેરવાનું. મસાલામાં 1/2 ટીસ્પૂન સિંધાલું મીઠું અને 1/2 ટીસ્પૂન મરી પાવડર ઉમેરશું. એ પછી 3 ટેબલ સ્પૂન દહીં ઉમેરી દેવાનું. દહીં સહેજ ખટાશ પડતું હોય ને તેવું લેવાનું. સાથે પહેલાં 1/4 કપ પાણી લઈ અને ઉમેરતા જઈ ઇડલી ઢોસા માટે જેવું બેટર બનાવીએ ને તેનાથી થોડી વધારે થિકનેસનું બેટર અહીં રાખવાનું છે. મિક્સ કરતાં આટલું પાણી જોઈ ગયું તો વધારે 1/2 કપ પાણી લઈ ઉમેરતા જઈ અને મિક્સ કરશું. બધું મિક્સ થઈ મીડિયમ થિકનેસની કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર થઈ ગયું છે. એટલે આ સાબુદાણાનો પાવડર પાણી શોષી અને ફૂલી જશે. એ પછી 3 વસ્તુ ઉમેરવાની બાકી છે, પરંતુ એ પહેલાં ઢાંકણ ઢાંકી 10 મિનિટ આ બેટરને રેસ્ટ આપશું. આશરે 10 મિનિટ પછી ઢાંકણ ખોલતા અહીં સાબુદાણાએ પાણી શોષી થોડું એવું ફૂલી ગયા છે અને તેનો લોટ કરીને ઉમેર્યો તો ને એટલે આ મિશ્રણ ક્વોન્ટિટીમાં થોડું વધારે લાગી રહ્યું છે. તો હવે આ સમયે 1/3 કપ રાજગરાનો લોટ છે ને સાથે ઉમેરી દેવાનું, જેથી ઉત્તપમ બનાવીએ ને તો આ મિશ્રણનું બાઈન્ડિંગ આવી જશે અને બનાવવા સમયે ઉત્તપમ તૂટશે નહીં. સાથે 2 મીડિયમ સાઈઝના બટેટા છે ને તેને પણ આ રીતે ખમણી અને ઉમેરી દેવાના. સાથે સમારેલી કોથમીર પણ ઉમેરી દઈશું. હવે ફરીથી એકદમ સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું અને જરૂર પડે ને તો થોડું એવું પાણી ઉમેરતા જઈ રાજગરાનો લોટ સરસ મિક્સ થઈ જાય અને આ બેટરની કન્સિસ્ટન્સી નોર્મલ ઉત્તપમ અને ઢોસાના બેટરની કન્સિસ્ટન્સીથી થોડી વધારે થીક થઈ જઈને એવું બેટર બનાવી અને તૈયાર કરવાનું. અહીં આપણે જોઈએ તેવું બેટર તૈયાર થઈ ગયું છે. તો માત્ર 5 મિનિટ આ બેટરને રેસ્ટ આપીએ. એ દરમિયાન અહીં મેં ગેસની મીડિયમ ફ્લેમ પર મીડિયમ સાઈઝના 3 ટમેટાને પાણીમાં ઉકાળવા રાખી દીધા છે, જેનો આપણે રસમ બનાવવો છે. આ ટમેટા ઉકળી જઈને એ પછી તેને ગેસ પરથી નીચે ઉતારી લીધા પછી પાણીમાંથી નિતારી અને અલગ કરી લેવાના અને એક ડીશમાં કાઢી લઈશું. એ પછી સ્ટીમ થયેલા આ ટમેટાની છાલ છે ને તે અલગ તો થઈ જ ગઈ છે,
તો તેને ટમેટા પરથી ઉતારી અને અલગ કરી લઈશું, જેથી રસમ બનાવીએ તો એકદમ સ્મૂધ બને. હવે છાલ ઉખાડેલા આ ટમેટાને નાનાથી મોટા ટુકડા કટ કરતા જઈ મિક્સરના જારમાં ઉમેરી દેવાના છે, જેથી આ ટુકડા કરવાથી પીસવામાં સહેલાઈ રહે. સાથે આ ટમેટાના ટુકડા પીસાઈને એટલા પૂરતું જ સહેજ એવું પાણી પણ ઉમેરી દઈશું. ઝાડનું ઢાંકણ ઢાંકી બધું પીસ્યા પછી અહીં હવે આ મિશ્રણ એક મોટા બાઉલ પર રાખેલી ગળણીમાં ઉમેરી દેવાનું. ચમચા વડે ચલાવતા જઈ અને આ ગ્રેવી ગાળી લઈશું, જેથી ટમેટાના બીજ અને થોડા લમ્પ્સ રહી ગયા હોય ને તો તે અલગ થઈ જાય. ઉપરથી જરૂર પડે ને તો થોડું એવું પાણી ઉમેરવાનું. બધું ગાળ્યા પછી મીડિયમ થિકનેસનો ટમેટાનો રસો તૈયાર થઈ ગયો છે. તો આ સમયે રસમ વઘારવા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતી કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ઉમેરી દેવાનું. ગરમ થતા તેલની અંદર 1/2 ટીસ્પૂન જીરું, 2 સૂકા લાલ મરચાં, મીઠા લીમડાના પાન અને તજ લવિંગનો ભૂકો ઉમેરવાનો. આમાંથી જે પણ વસ્તુ તમે ફરાળમાં ના ખાતા હોય ને તે નહીં ઉમેરવાની. તેલમાં વઘાર ફૂટવા લાગે ને એટલે એ સમયે 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી તુરંત જ તેમાં ટમેટાનો રસો વઘારી દેવાનો, જેથી એકદમ સરસ લાલ કલર સાથે રસમ કલરફુલ બને. તુરંત જ બધો વઘાર ઉપર આવી જશે તો થોડો એવું વધારે પાણી ઉમેરી દેવાનું અને સાથે તેમાં સમારેલા લીલા મરચાંના ટુકડા, ચોપ કરેલા 1/2 ઇંચ આદુના ટુકડા ઉમેરશું. મસાલામાં સ્વાદ પ્રમાણે 1/2 ટીસ્પૂન સિંધાલું મીઠું ઉમેરી દેવાનું અને ઉપરથી 1/2 લીંબુનો રસ પણ નીચોવી દઈશું. ચમચા વડે મિક્સ કરી આ રસમને માત્ર 1-2 મિનિટ ઉગળવા દેવાનો છે. અહીં કોઈ પણ રસમનો કે સંભારના સ્પેશિયલ મસાલા વગર આ ફરાળી રસમ સ્વાદમાં એટલો સ્વાદિષ્ટ બનશે ને કે ના પૂછો વાત. લગભગ 2 મિનિટ ઉકાળ્યા પછી સુગંધીદાર આ રસમને સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી દેવાનો. માત્ર 4-5 મિનિટમાં બનતો આ રસમ બહુ જ સ્વાદિષ્ટ બને છે. તો ફક્ત ફરાળી ઉત્પમ સાથે નહીં, પરંતુ ફરાળી ઇડલી, ઢોસા ગમે તેની સાથે ખાવ ને તો મજા આવી જાય. સાથે સાથે હવે ફરાળી ચટણી બનાવવા માટે અહીં શેકેલા સિંગદાણા 1/4 કપ એક મિક્સરના જારમાં ઉમેરી દઈશું. સાથે 1/4 કપ કોપરાનું ઝીણું ખમણ પણ ઉમેરી દેવાનું. 2-3 તીખા લીલા મરચાના ટુકડા અને 1 ટીસ્પૂન ચોપ કરેલું આદું પણ ઉમેરશું. સાથે થોડી એવી સમારેલી કોથમીર ઉમેરવાની. હવે 1/2 ટીસ્પૂન સિંધાલું મીઠું ઉમેરી સાથે 1/8 કપ દહીં અને બધું પીસાઈ જાય એટલું, એટલે કે 1/8 કપ પાણી ઉમેરી દેવાનું. ઝાડનું ઢાંકણ ઢાંકી બધું પીસી લેવાનું છે. પીસ્યા પછી જોઈ શકાય છે કે નોર્મલી આપણે ઇડલી ઢોસા સાથે ખાઈએ ને તેવી જ પણ આ ફરાળી ચટણી બની અને તૈયાર થઈ છે. તો આ ચટણીને હવે એક બાઉલમાં કાઢી લઈએ. જુઓ કેટલી સરસ ઉત્તપમ સાથે ખાવાની ચટણી તૈયાર થઈ છે. જોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ તો ફરાળી ચટણી છે. બસ ચટણી થઈ જાય ને એટલે બીજી સાઈડ ફરાળી ઉત્તપમનું બેટર સરસ પલળી અને એકરસ થઈ ગયું છે. તો આ સમયે ઢોસાના તવાને ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થવા દઈ આ તવા ઉપર સહેજ તેલ લગાવી અને ફેલાવી દેવાનું છે. એ પછી બનાવેલ ફરાળી ઉત્તપમનું બેટર છે ને તે લગભગ 2 મોટા ચમચા જેટલું આ તવા પર ઉમેરી દેવાનું અને ધીમે ધીમે ચમચા વડે જ બેટરને ફેલાવી દેવાનું અને જે સાઈઝનો ઉત્તપમ ઘરમાં બનાવવું હોય ને એ પ્રમાણે આ બેટર પોળું કરવાનું. ફેલાવેલા ઉત્તપમના બેટર ઉપર હવે ઉપરથી થોડી એવી સમારેલી કોથમીર ઉમેરશું અને એ પછી આ ઉત્તપમને વધારે ટેસ્ટી બનાવવા માટે શેકેલા જીરાનો પાવડર પણ સ્પ્રેડ કરશું. ગેસની મીડિયમ ફ્લેમ પર લગભગ 3-4 મિનિટ હવે એક સાઈડ આ ઉત્તપમ શેકાવા દેવાનો છે. એ દરમિયાન થોડું એવું ઘી અથવા તેલ બધી બાજુ સ્પ્રેડ કરવાનું. સાબુદાણાના કારણે આ ઉત્તપમ એકદમ સોફ્ટ થાય છે, પરંતુ રાજગરાનો લોટ ઉમેરેલો હોવાથી બાઇન્ડિંગ સરસ આવે છે. પરંતુ હા, આ ઉત્તપમની સાઈડ ચેન્જ કરવાની જરા પણ ઉતાવળ નહીં કરવાની. ઉત્તપમ છે એ એક સાઈડ ચડી અને એક લેયર જેવું બંધાઈ જઈને અને થોડું ક્રિસ્પી થઈને એ પછી જ એકદમ ધીરે રહી તબેતાથી તેની સાઈડ ચેન્જ કરવાની. જો આ સમયે તમે સહેજ પણ વધારે ઉતાવળ કરશો ને તો ઉત્તપમ તૂટી અને ટુકડા થઈ જશે. બીજી સાઈડ પણ લગભગ 3-4 મિનિટ ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર ઉત્તપમ શેકાવા દેવાનો, જેથી બીજી સાઈડ પણ એકદમ સરસ લેયર બની ક્રિસ્પી કડક થઈ જાય અને આપણો ઉત્તપમ પીરસવા સમયે તૂટે નહીં. લગભગ 4-5 મિનિટ શેકાતા એકદમ ગોલ્ડન બ્રાઉન કલર સાથે ક્રિસ્પી ઉત્તપમ બની તૈયાર થયો છે. તો બંને સાઈડ સહેજ એવો શેકાય, ઉપરથી એકદમ ક્રિસ્પી લેયર સાથે બનેલો ઉત્તપમ હવે હળવે હાથે તવેથા વડે ઉપાડી ડીશમાં પીરસેલા રસમ અને ચટણી સાથે પીરસી પણ લઈએ. આ જ રીતે ફરી એક વખત બતાવી દઉં કે ઉત્તપમનું બેટર છે ને તે લઈ ગેસની મીડિયમ ફ્લેમ પર ઢોસાના તવા ઉપર આ રીતે ફેલાવી દેવાનું
અને એક સાઈડ ફિક્સ થાય ત્યાં સુધી ઉત્તપમ શેકાઈ જાય ને એટલે ધીરે રહી ઉત્તપમની સાઈડ ચેન્જ કરવાની. અહીં આ ઉત્તપમ બનાવવામાં કરામત છે ને તે પરફેક્ટ શેકાય અને સાઈડ ચેન્જ કરવાની જ છે. માટે જરાય ઉતાવળ કર્યા વગર બંને સાઈડ એકદમ ક્રિસ્પી કડક ઉત્તપમ શેકાઈ જાય ને એટલે તેને પણ સાથે સાથે પીરસી પણ લઈશું. ખાવા સમયે એકદમ સુપર સોફ્ટ બટેટાના ખમણના સ્વાદના કારણે ટેસ્ટી આ ઉત્તપમ રસમ અને ફરાળી ચટણી સાથે શ્રાવણ મહિનામાં પીરસો ને એટલે ઘરમાં બધાને મજા આવી જાય. એક જ વાનગીમાં પેટ પણ ભરાઈ જાય અને ખબર પણ ના પડે કે આ તો ફરાળી ઉત્તપમ છે. તો આ રેસીપી આ શ્રાવણ મહિનામાં જરૂરથી ટ્રાય કરજો અને પછી કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો કે આ રેસીપી કેવી લાગી. રેસીપી જો ખરેખર ઉપયોગી લાગી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરજો જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.